હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજ આપણે દશાંશ અપૂર્ણાંકના ચોથા ભાગની અંદર, જે એટલે કે આજે આપણે ભાગાકાર સમજવા જઈ રહ્યા છીએ. ખાસ અગત્યનો ટોપિક છે. પરીક્ષાની અંદર ખૂબ જ આ ભાગાકારના જે સાદુરૂપના દાખલા પણ જે બને છે, એમાં બાળકોને ખૂબ જ ડિફિકલ્ટ છે અને તકલીફ પડતી હોય છે. તો ભાગ ચાર છે. ખાસ મારી નમ્ર વિનંતી, વિડીયો પૂરો જોજો અને નોટ અને પેન સાથે રાખો, અને વધુ સમય નો લે જે ઉદાહરણ છે તેના તરફ આગળ વધીએ. ખાસ પેલું ઉદાહરણ છે 64, એટલે કે 6.4 ભાંગ્યા 64. એટલે મિત્રો, આને આ રીતે લખી શકાય, 6.4 ભાંગ્યા 16. આ રીતે આપણે લખી શકીએ છીએ. ભાંગાકારનું સ્વરૂપ આ રીતે છે. જો મિત્રો, ખાસ ભાંગાકારમાં આપણે એક જ વસ્તુ સમજવાની રહેશે કે પોઈન્ટ કાઢીએ છીએ, બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા આપણે સમજીએ છીએ કે 7.2 છે. જો એને પોઈન્ટ આપણે 72 લખવા હોય તો છેદની અંદર શું કરશું, અહીંયા 10 મૂકશું. પોઈન્ટ પછી એક આ નીકળે એટલે નીચે છેદની અંદર 10 આવે. દાખલા તરીકે 1.72 હોત, આપણે 172 કરવા છે તો છેદની અંદર આપણે કેટલા મૂકવાના, 2 શૂન. પોઈન્ટ પછી કેટલા છે, 2, તો છેદની અંદર આપણે 2 શૂન એટલે કે 100 મૂકવા પડે. તો ખાસ આ વસ્તુ આપણે સમજી લીધી, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ આમાં. તો કે 64 અહીંયા આપણે લખવા હોય મિત્રો, તો અહીંયા શું કરવું, 16 ના 16 રહે, અહીંયા પોઈન્ટ કાઢીએ એટલે મતલબ અહીંયા 1 10 મૂકવા પડશે. 1 શૂન મૂકવું પડે એટલે કે 10 મૂકવા પડે. હવે આપણો જવાબ મળી ગયો 16 × 64 એટલે 4 ના છેદમાં 10 બરાબર. જો આને દશાંશ અપૂર્ણાંકમાં આપણે લખવું હોય જવાબ, તો 0.4 આપણો સાચો જવાબ મળે છે. એકદમ સરળ છે. ત્યાર પછી આપણે બીજો દાખલો કરીએ અહીંયા, કે 0.125 ના ભાંગ્યા 0.25. મિત્રો, આ દાખલાને ખાસ સમજવા માટે આપણે શું કરશું, અહીંયા 125 કરવા છે, આપણે અહીંયા 25 કરવા છે. તો શું કરવાનું, અહીંયા પોઈન્ટ પછી કેટલા, 1, 2, 3, તો અહીંયા કેટલા મૂકવાના, 3 શૂન એટલે કે 1000 મૂકીએ. અહીંયા 2 છે એટલે કેટલા મૂકવાના, 100, બરાબર. મીંડા મીંડા ઉડાડી દેવાના, બરાબર. 25 ચોકું કેટલા આવે છે મિત્રો, 100. ખાસ 25 ચોકું 25 એકા 25 કેટલા આવ્યા, 125 આવે છે. એનો મતલબ શું થશે કે 5 ના છેદમાં કેટલા આવે, 10. તો જવાબ શું આવે આપણો, 0.5. ખાસ મિત્રો આ દાખલાને સમજજો, 2-4 વાર વધુ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ત્યાર પછી ઉદાહરણ આપણે ચોથું જોઈ લે, બરાબર. ઉદાહરણ ચોથામાં શું કહેવા માંગે છે, 1.44 છે, છેદમાં 0.012. ખાસ મિત્રો કઈ છે નહીં, પોઈન્ટ આપણે પેલા કાઢી નાખીએ, 144 કરી નાખીએ, અહીંયા 12 કરી નાખીએ, તો અહીં કેટલા મૂકવાના મીંડા, તો કે 2 એટલે કે 100 મૂકવા પડશે. ઉપર કેટલા મૂકવા પડશે, 3, 1, 2, 3 એટલે અહીંયા આપણે મૂકી દઈએ 1000. 3 શૂન એટલે 1000 મીંડા આપણે જોઈએ ઉડી જાય, 1, 2, 1, 2. હવે 12 નો વર્ગ કરીએ તો 144 થાય છે. કાઈ છે નહીં, 12, 12 × 10 વધ્યા, 12 × 10 બરાબર આનો જવાબ 120 મળે છે. મિત્રો આટલા સરળ દાખલા છે, પણ થોડીક મહેનત કરીએ એટલે આવડી જાય. તમને હોમવર્કમાં 1-2 દાખલા આપી દઉં અહીંયા, બરાબર, જે તમે જાતે કરશો એટલે તમને આવડી જશે. અહીંયા આપણે હોમવર્કમાં તમને આપું છું, 8.5 ભાંગ્યા 1.7 બરાબર. આ દાખલો કરજો. ત્યાંનો જે 2014 માં પૂછાણો એ આપણે સમજી લઈએ. 2014 માં પૂછાણો, 5 પૈસા બરાબર કેટલા રૂપિયા. મિત્રો આ દાખલો છે 2014 માં પૂછાયેલો છે, થોડુંક સમજી લઈએ. 5 પૈસા કીધા છે અને રૂપિયામાં રૂપિયા બરાબર કેટલા થાય, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે એકમને આપણે ફેરવવાના છે, 1 રૂપિયા બરાબર 100 પૈસા બરાબર. અને 100 પૈસા બરાબર, તો 100 પૈસા બરાબર કેટલા થાય, 1 રૂપિયો થાય, આપણને યાદ છે. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 5 પૈસા બરાબર કેટલા. આવી રીતે આપણે તે રાશિ મૂકી દેવાની, જે આપણી પાસે એકમ આપેલો છે એ ઉપર લીધો અને નીચે લીધો, પૈસા 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 માંથી રૂપિયા ફેરવવાના છે. તો 5 ભાગ્યા 100 બરાબર 0.05 પૈસા થાય છે, 0.05. મિત્રો આ દાખલો 2014 માં પૂછાઈ ગયો છે, એટલે ખાસ નોંધજો આવો પૈસા, બરાબર. આવો દાખલો તમને હું એક આપું કરવા, કે ભાઈ 75, ખાસ યાદ રહે, 75 પૈસા બરાબર કેટલા રૂપિયા, કેટલા રૂપિયા હું તમને હોમવર્કમાં કરવા આપું છું, બરાબર. આ દાખલો હોમવર્કમાં કરજો. ત્યાર પછી ખાસ ખૂબ જ અગત્યનો છે, જે આપણે દાખલો પર લઈએ, જે ચોથો દાખલો છે મિત્રો, ખાસ અગત્યનો છે, જે ઘણી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે.
સંભાવના છે એ સમજતા પહેલા આપણે થોડુંક સમજી લઈએ. પેલા દાખલા રકમમાં છે કે 13104 ભાંગ્યા 56 છે બરાબર 234. તમને પેલું પદ આપી દીધું બરાબર, તો 134.04 ભાંગ્યા 5.6 કરી નાખ્યા. અહીંયા એ લોકોએ દશાંશ ચિહ્ન મૂક્યું બે પછી એક પછી, તો બરાબર કેટલો જવાબ આવે? ખાસ જવાબ જવાબ એ તમારી સામે છે મિત્રો, 234 છે બરાબર, એની અંદર જ કઈક હશે. તો એકદમ સરળ છે, આપણે ભાગાકાર કરવાની પણ જરૂર નહીં પડે. આપણે સૌ પ્રથમ અહીંયા સમજી લઈએ કે 40/8 કરીએ તો જવાબ શું આવે? 5 બરાબર, 8 × 5 = 40 5 આવે છે. હવે મિત્રો ખાસ અહીંયા આપણે સમજી લઈએ કે જો 40/5 કરીએ તો જવાબ 8 જ આવશે બરાબર. આ બંને વસ્તુ સેમ છે, એવી જ વસ્તુ અહીંયા કરવામાં આવી છે. અહીંયા આપણે જોઈ લઈએ તો જે રીતે દશાંશ ચિહ્ન આપણે બહાર કરવાના છે એ રીતે જોઈએ. 131 પેલા લખી નાખીએ 5.6. હવે આપણે પોઈન્ટ આપણે કાઢી નાખવા છે બરાબર. 131.04 કરી નાખીએ, અહીંયા 5.56 કરી નાખીએ. કેટલા શૂન્ય મૂકવાના જોઈ લઈએ, અહીંયા 100 મૂકવા પડશે, અહીંયા 10 મૂકવા પડશે બરાબર. આપણો દાખલો થઈ ગયો, એકદમ સરળ છે. આવા દાખલા પરીક્ષામાં હોય તો તમારે એકદમ સરળતાથી સમજી લેવાનું. પોઈન્ટ કાઢી દશાંશ ચિહ્ન નીચે મૂકી દેવાના, દશાંશ ચિહ્ન નીકળી અને 100 મૂકી દીજે. અહીં 100 મૂક્યા, અહીં 1 મિનિટ ગયું બરાબર, અહીંયા આવ્યા કેટલા? 234. કારણ કે આપણને ખ્યાલ જ છે કે આ બંનેનો ભાગાકાર કરતા 234 જવાબ આવે છે. તો 234 તો છે, છેદમાં કેટલા આવ્યા? 10. એનો મતલબ છે 23.4, જે દશાંશ ચિહ્ન આપણે મૂકી દેવાનું થશે. કેટલા? તો 1 બરાબર. યાદ રાખજો, એકદમ સરળ હોય છે, પણ જયારે આવા દાખલા પૂછાય ત્યારે મૂંઝાવાનું નહીં બરાબર. આ રીતે આપણે સોલ્વ કરી દેવાનું. ત્યાર પછી એક સાદુ રૂપનો દાખલો છે, 7.5 - 0.05 છે. તો મિત્રો આપણે પેલા તો બાદ બાકી કરવાની, 7.5 માંથી 0.05 બાદ કરવાના. આપણે ખ્યાલ હોવો જોઈએ દશાંશની બાદ બાકી કરતા હોય તો એક નીતિ કરી દેવાની. અહીંયા અહીંયા 5 ની ઉપર કઈ સંખ્યા છે ને એનો મતલબ અહીં ઉપર શૂન મૂકી દે, શૂનમાંથી 5 નહીં જાય. કારણ કે આપણે બાદ બાકી કરવા છે, 10 કો લીધો, અહીંયા આવ્યા 5, અહીંયા વધ્યા 4, 7. કેટલા આવ્યા? 45. કેટલા આવે છે? 7.45. એને ભાગવાના 5 વડે, એકદમ સરળ છે. 7.45 ભાગ્યા આપણે કેટલા કરશું? 5. 5 × 1 = 5, 2 × 4 = 5, 4 + 20, 4 × 5 = 45. મિત્રો આપણો જવાબ મળી ગયો. કેટલા દશાંશ પછી પોઈન્ટ હતા અહીંયા? 2. જવાબમાં 2 દશાંશ પછી પોઈન્ટ મૂકવાના બરાબર 1.49. આપણો જવાબ મળે છે, એકદમ સરળ છે. થોડીક મહેનત કરવી પડશે, થોડુંક આવા દાખલામાં થોડીક મહેનત કરીએ તો એકદમ સરળતાથી આપણને આવડી જાય. મિત્રો એક છેલ્લો દાખલો છે જે અપૂર્ણાંકના વ્યવહાર કોયડા રૂપે છે એ આપણે સમજી લઈએ બરાબર. ખાસ જોઈ લઈએ દાખલો, આપણે જોઈ લઈએ ઉદાહરણનો કે બે સંખ્યાનો સરવાળો આપણને આપેલો છે 167.25. એમાંથી એક સંખ્યા બરાબર કેટલી મળી છે આપણને? એક સંખ્યા બીજી સંખ્યા કરતા 18.50 મોટી છે. એમ નથી કીધું આ સંખ્યા આટલી આ સંખ્યા આટલી, આપણે ધારવાની વાત છે બે સંખ્યામાંથી એક સંખ્યા એમ કહી દીધી 18 પોઈન્ટ મોટી છે. તો મોટી સંખ્યા કઈ? આપણે મોટી સંખ્યા શોધવાની છે મિત્રો. ખાસ દાખલામાં થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે, આ જ દાખલાને આપણે સંખ્યા જ્ઞાન ચેપ્ટર ની અંદર સમજાવેલું છે. પોઈન્ટ આમાં પોઈન્ટ વાળો છે, પોઈન્ટ વગર હતો. ખાસ આપણે નોંધી લઈએ અને પરીક્ષામાં ખાસ આવા દાખલા પૂછાય છે. પેલા તો આપણે એક સંખ્યા બરાબર, પેલા તો એક સંખ્યા કઈ આપણને ખબર નથી. એક સંખ્યા બરાબર આપણે એક્સ ધારી લઈએ અને બીજી સંખ્યા બરાબર આપણે શું ધારવાનું છે? તો બીજી સંખ્યા શું કીધી છે? એ બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતા કેટલી મોટી છે? 18.50. તો આ પ્રથમ સંખ્યા કરતા મોટી કેટલી થાય? 18.50 મળી જાય છે. એકદમ સરળ છે મિત્રો. થોડોક રકમ ને સમજીએ અને દાખલો જે આ દાખલો છે તમે 2 થી 4 વાર કરશો એટલે તમને આની ટ્રીક આવડી જશે બરાબર. પહેલી સંખ્યા કરતા બીજી પ્રથમ સંખ્યા છે એના કરતા બીજી સંખ્યા 18 પોઈન્ટ મોટી છે. બંનેનો સરવાળો મિત્રો, આ બંને સંખ્યાનો સરવાળો કેટલો કીધો છે? 167.25. એકદમ સરળ થઈ ગયું. હવે આપણે આનું જે બીજી જે સંખ્યા છે એ આપણે જે ધારેલી છે શોધીને x + x + 18.50 = 167.25. મિત્રો આપણે કીધું એ મુજબ બે સંખ્યાનો સરવાળો, આ પ્રથમ સંખ્યા મળી ગઈ, આ બીજી સંખ્યા, એનો સરવાળો 167.25 છે. ઓકે, હવે આપણે શું કરશું? આ જે સંખ્યા છે બરાબર ની ઉરી બાજુ જાય. ખાસ આપણે ભાગુ સભા વખતે પણ સમજાયું, સરવાળાના નિયમ વખતે પણ સમજાયું, કોઈ પણ સંખ્યા
બરાબર ની નિશાની ની ઓલી બાજુ જાય તો પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકારમાં ભાગાકાર થઈ જાય, ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય. તો અહીંયા શું છે, પ્લસ છે તો ઓલી બાજુ માઇનસ થઈ જશે. અને એક્સ અને એક્સ, ખાસ બાળકો તમારે એક વસ્તુ સમજવાની છે, જો ગુણાકારમાં એક્સ અને એક્સ નો ગુણાકાર હોય તો એક્સ નો વર્ગ થઈ જાય છે, અને જો સરવાળો હોય એક્સ વત્તા એક તો ટુ એક્સ. આ બંને સમજી લેજો, જે બાળકો મોટા ભાગના આમાં ભૂલ કરે. જો તમારે જયારે પણ એક્સ એક્સ જે અચલ પદ કહેવાય, આ અચલ નો સરવાળો કરવો પડે. દાખલા તરીકે બે એક્સ વત્તા એક્સ હોય તો જવાબ આવે ત્રણ એક્સ. ખાસ મિત્રો નોંધી લેજો, બરાબર. આના પછી આપણે જયારે આગલા જે ચેપ્ટર આવશે ત્યારે હું સમજાવીશ, પણ અહીંયા આપણે જયારે દાખલો આવ્યો છે તો આપણે સમજી લઈએ, બરાબર. એક્સ વત્તા એક્સ એટલે કેટલા થશે, આપણે જોયું હમણાં બે એક્સ, બરાબર. બરાબર 167.25 ઓછા 18.50. તો મિત્રો આપણે પેલા તો બાદબાકી કરી લઈએ, આ બંને ની બાદબાકી કરી નાખીએ. 167.25 ઓછા 18.50. શા માટે, તો બરાબર ની ઓલી બાજુ ગયા એટલે આ માઇનસ થઈ ગયા. પોઈન્ટ વાળો છે તો લીટી કરી નાખીએ, પાંચ ના પાંચ દસકો લઈ લે, સાત અહીંયા વધ્યા છ, છ માંથી નહીં જાય દસકો પાછો લઈએ, અહીં વધ્યા આઠ, પાંચ માંથી એક જાય તો ચાર, એક ના એક. આપણને શું મળ્યું, તો ટુ એક્સ બરાબર 148.75. મિત્રો હજુ આપણે ખાસ આ એક સંખ્યા આપણે લેવી છે, કઈ પેલી સંખ્યા. તો આ હજુ બે છે ગુણાકારમાં, તો આ ભાગાકાર થઈ જશે, તો એક્સ બરાબર 148.75 ભાંગ્યા બે કરવા પડશે. આ બે અને એક્સ ની સાથે સંબંધ ગુણાકાર નો છે, એ અહીંયા જશે તો ભાગાકાર થઈ જશે. તો આપણે ખાસ ભાગાકાર કરી નાખીએ, 148.75 ભાંગ્યા આપણે કેટલા કરવાના છે, બે, બે સત્તા ચૌદ, આઠ બે ચોક આઠ, શૂન ઉપરથી તેરો સાતડો, બે તેરી છ, એક પાંચ, અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું ભૂલતા નહીં. બે સત્તા ચૌદ, એક શૂન બે પંચા દસ. મિત્રો આપણો જવાબ આવી ગયો છે, શું મળ્યું, એક્સ બરાબર શું મળ્યું, 74.375. મિત્રો પોઈન્ટ વાળો ભાગાકાર કરતા હોય તો ખાસ જયારે પોઈન્ટ આવે ત્યારે પોઈન્ટ મૂકી દેવાનો, એમાં ભૂલ થવી જોઈએ નહીં. હવે આપણને એક્સ બરાબર, મિત્રો એક્સ બરાબર શું મળી ગયું, 74.75. હવે આપણો જવાબ મળી ગયો, અહીંયા આપણે નોંધી લઈએ શું કીધું છે, એક્સ બરાબર એટલે એક કિંમત, પહેલી કિંમત આપણને પ્રથમ સંખ્યા કઈ મળી, હાલો પ્રથમ સંખ્યા બરાબર 74.375. આપણે શું કીધું છે, બીજી સંખ્યા આના કરતા મોટી હતી, બરાબર. તો મોટી સંખ્યા કઈ, તો બીજી મોટી, બીજી સંખ્યા બરાબર આપણે જે સાધવું છે, તો એક્સ વત્તા આ જે સંખ્યા છે કેટલા છે, 18.50. આ બંનેનો સરવાળો, એક્સ બરાબર આપણને મળી ગયા 74.375 વત્તા 18.50, તો આપણને બીજી સંખ્યા મળી જાય. અહીંયા આપણે કરી નાખીએ 74.375 વત્તા 18. કેટલા છે, 50. મિત્રો પોઈન્ટ ના જયારે તમે બાદ બાકી કરો, સરવાળો કરો, તે પોઈન્ટ જે આવે છે ત્યાં આપણે લીટી કરી લેવાની, ભૂલાય નહીં. આઠ ના આઠ, સાત ના સાત, આઠ ના આઠ, બાર નો બગડો બધી પડી એક, બાણું પોઈન્ટ કેટલા આવે છે, 92.878 આનો જવાબ આવે છે. મિત્રો આજ દાખલાને બે રીતે પૂછી શકે, સૌથી મોટી સંખ્યા પૂછી હોય કઈ છે તો 92 આવશે આ, કદાચ તમને પૂછી શકે સૌથી નાની સંખ્યા કઈ, તો 74.375 આ નાની સંખ્યા મળે છે. મિત્રો ખાસ આ રીતે અપૂર્ણાંક ચેપ્ટરના જે પૂરું કરીશું દશાંશ અપૂર્ણાંકને, જો મિત્રો આમાં કઈ ક્વેરી રહી જાય તો ખાસ મને મારા વોટ્સઅપ નંબર પર મને તમે જાણ કરજો, અથવા ફોટો ઇમેજ મોકલજો. જે પણ દાખલો ના આવડે, મોટા ભાગના જે પૂછાઈ શકે છે, સંભાવના છે અથવા પૂછાયા છે, એને આપણે ઉદાહરણ સ્વરૂપે સમજાવવા પ્રયત્ન કર્યો. હવે પછી જે નેક્સ્ટ ચેપ્ટર હશે એને આપણે સમજીશું. ખાસ કરીને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું અને શેર કરવાનું, લાઈક કરવાથી મને પણ મજા આવશે, અને તમે જે મિત્રો બીજા જે ગામડાના છે, અંતરિયાળ વિસ્તારમાં છે, જેને નવોદયનું કોચિંગ મળી નથી શકતું, એવા બાળકોને આપણો વિડીયો પહોંચવો જોઈએ. મને જે જ્ઞાન મળે મારે બીજા સુધી પહોંચાડવું જોઈએ, એટલા માટે ખાસ તમે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.